રાજકોટમાં જાણીતી લોકગાયિકા ફરીદા મીરના ભાઈ સહિત બે શખ્સો વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં જાણીતી લોકગાયિકા ફરીદા મીરના ભાઈ સહિત બે શખ્સો વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ પોલીસમાં નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. મુંબઈથી રાજકોટ આવેલી યુવતીએ રાજકોટ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ યુવતી અને તેની બહેનપણીને સિકંદર મીર નામનો શખ્સ કેટરિંગના કામ માટે રાજકોટ લાવ્યો હતો અને બંનેને રાજકોટમાં ફરીદા મીરના બંગલામાં રાખ્યા હતા અને સિકંદરે દારૂ પીધેલી હાલતમાં બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોવાનું યુવતીએ આરોપ લગાવ્યો છે અને તેની સાથે મિત્ર કાંઠી શખ્સે મદદગારી કરી હોવાનું પણ યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે યુવતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપાના ચક્રોગતિમાન કર્યા છે. મુંબઈની યુવતી અહીંયા એને જે આરોપી છે સિકંદર અને એનો મિત્ર કાઠીભાઈ એ મુંબઈથી કેટરિંગના કામે લઈ આવ્યા હતા અને એને ત્યાં બંગલે એના ભાઈના એની એના બંગલે રાખી મૂક્યા હતા અને કેટરિંગનો ધંધો કરતા દરમિયાનમાં આ જે સિકંદર અવારનવાર એટલે દારૂ પી કંઈક એના સાથે ખરાબ વર્તનની માગણી કરતો અને છેલ્લે 31/5 આરોપી સાથે ખરાબ વ્યવહાર કર્યો એને શારીરિક સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરે જે બાબતમાં યુવતીએ ફરિયાદ આપતા ફરિયાદ રાજકોટ તાલુકા પોલીસમાં દાખલ થયેલ છે અને આગળની તપાસ અમારી પાસે હાલમાં તપાસ ચાલુ છે. આરોપી નાસ્તો ફરતો છે એને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ તેમજ સ્ટાફના માણસોની ટીમ બનાવી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ ચાલુ છે. હવે એમાં ફરીદાબેનનો ભાઈ એવું કેવું છે પણ તપાસનો વિષય છે. હજુ જ્યારે આરોપી મળ્યા પકડાયા પછી આવો ખુલાસો થઈ શકે. આરોપી એને ત્યાં એના બંગલામાં જ આવશું યુદ્ધને રાખતો હતો અને એનાથી કેટરિંગના કામમાં કંઈ મોકલતા ફરી એની સાથે કંઈક બીભસ માંગણી કરી અને આ બાબતમાં ત્યાં એના બંગલે રાખીને આ કૃત્ય આચરે. ભરત ભરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ.